નમસ્કાર હું છું દિપાલી સમાચારની શરૂઆતમાં જ વાત કરીએ ભાજપના મિશન માટી નામ મંથનની તો દિલ્હીમાં આજથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે રામલીલા મેદાનમાં યોજાનાર અધિવેશન બે દિવસનું હશે જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે આ અધિવેશનમાં ગુજરાતના પાયાના કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ પણ હાજર રહેશે અધિવેશન અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્ર બિંદુ આ શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી કરવામાં આવશે તો અધિવેશનનું સમાપન પીએમ મોદીના ભાષણથી થશે અધિવેશનમાં ત્રણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે સૂત્રોનું માનીએ તો રામ મંદિર આર્થિક અનામત બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે આધિવેશનમાં પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે તો ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન આજે મળવા જઈ રહ્યું છે બે દિવસનું અધિવેશન રહેશે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનું મનાઈ રહ્યું છે દિલ્હીના રામલીલા મેદાન ખાતે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધિવેશનની શરૂઆત અમિત શાહના સંબોધનથી જ હશે જ્યારે તેનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી કરવામાં આવશે લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્ર બિંદુ આ અધિવેશનને માનવામાં આવી રહ્યું છે બે દિવસના અધિવેશનમાં અમિત શાહ સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળશે અધિવેશનમાં ત્રણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે સૂત્રોનું જો માનવામાં આવે તો રામ મંદિરનો મુદ્દો અને સાથે જ અત્યારનો તાજો મુદ્દો આર્થિક અનામત બિલ આ બંને મુદ્દે આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે આ અધિવેશનમાં પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે લોકસભાની ચૂંટણીને માત્ર સો દિવસ ની આસપાસ જ દિવસો બાકી રહ્યા છે અને તે પહેલા ભાજપનું સૌથી મોટું અધિવેશન લોકસભાની ચૂંટણી માટેનું મંથન પણ મનાઈ રહ્યું છે દિલ્હીમાં આજથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન બે દિવસ માટે શરૂ થઈ રહ્યું છે દિપાલી ખાસ કરીને હું રામલીલા મેદાનમાં છું ને રામલીલા મેદાનમાં તમને જો આખી પ્રક્રિયા કહું તો અહી જે છે અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે કારણ કે દેશભરમાંથી જે લોકો છે તે અહીં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના જે અપેક્ષિત પદાધિકારીઓ લગભગ પાંચસો નેવ્યાસી જેટલા અપેક્ષિત પદાધિકારીઓ છે એ તમામનું પહેલાં અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને અગિયાર વાગેથી લઈને લગભગ સાડા બાર સુધીનું જે કાર્યક્રમ છે એ રજીસ્ટ્રેશનનું રહેશે એના પછી જે સ્ટેજ એટલે કે અંદરનું જે કાર્યક્રમ છે ત્યાં થવાનું છે ગુજરાતથી જે પ્રતિનિધિઓ છે એ મોડી રાતથી સવાર સુધી બધા અહીં પહોંચી ચૂક્યા છે અને કાર્યક્રમની તમને વાત કરું તો નિશ્ચિત છે કે લોકસભા ઇલેક્શન હવે સામે છે માંડ સિત્તેર એસી દિવસની અંદર જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું છે ત્યારે સરકારની અને ખાસ કરીને બીજેપીની પૂરી પૂરા એવા પ્રયત્નો રહેશે કે ફરીથી કમસે કમ ત્રણસો પ્લસ સીટો મળે અનેક પ્રકારની કારણ કે જે શરૂઆત જે છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ કરવાના છે અને એનું જે સમાપન છે એ વડાપ્રધાન કરવાના છે ત્રણ જેટલા જે પ્રસ્તાવો છે એ અહીં પસાર કરવામાં આવશે જેમાં રાજનીતિક આર્થિક અને એક આભાર પ્રસ્તાવ રહેવાનો છે અને એક કારણ કે જે રીતે રામ મંદિરનો મુદ્દો છે દસ ટકા એબીસી જે રીતે કેન્દ્ર સરકારે સંવિધાનમાં સંશોધન કરીને આપ્યો છે એ તમામ મુદ્દે પોતાની જે કામગીરી છે સરકાર અને બીજેપીના જે કાર્યકર્તાઓ છે એ લોકોની વચ્ચે જશે ને રણનીતિ કારણ કે હવે સમય નથી કોઈ ખાસ પ્રકારની નવી યોજના બનાવવાની હવે જે યોજનાઓ છે તે સારી અમલી થાય લોકો સુધી પહોંચે બૂથો મજબૂત થાય એ તમામ પ્રકારની અને તમને કહી દઉં કે મહિનાનું જે કાર્યક્રમ છે છે આપી ચૂક્યો જેની અંદર ટાઉન હોલ જેવા કાર્યક્રમ જેની અંદર યુનિવર્સિટી કેમ્પસમાં જઈને મળવાનો કાર્યક્રમ સરકારની યોજના કોઈ તો લોકો સુધી પહોંચે ઘર ઘર સંપર્કનો કાર્યક્રમ પેજ પ્રમુખોનો કાર્યક્રમ એ તમામ પ્રકારના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમ ને કઈ રીતે અમલી કરી શકાય તેના માટેની જે રણનીતિ છે તેના ફાઇનલ અને આખરી યોગ જે છે એ આપ્યા ને જે ભાતુ આપવામાં અહીંયા આવશે એ ભાતુ વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા એ સમગ્ર દેશમાં લઈને જવાના છે ઓગણીસ પાંચ વર્ષનો સમયગાળો અને ખૂબ મોટા ઉલટફેરો ગુજરાતની અંદર મોટા આંદોલનો અને ખેડૂતોની નારાજગીયા તમામ વસ્તુઓને લઈને હવે જ્યારે છવ્વીસ છવ્વીસ સીટ જીતવાનો પાર્ટી સામે પડકાર છે ત્યારે નિશ્ચિત છે કે એ રણનીતિ સાથે પણ અલગ કારણ કે સીએમથી માનવી ડેપ્યુટી સીએમ આપણા કેબિનેટ પ્રધાનો એ તમામ લોકોની અહીંયા હાજરી સાંસદ અને ધારાસભ્યોની એ જોરથી સૂચક છે કે ફરીથી છવ્વીસ સીટ જીતવાની રણનીતિ અને વિજયનો મંત્ર લઈને જે કાર્યકર્તાઓ છે તે દિલ્હીથી ફરી ગુજરાત અને દેશભરમાં જવાના છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સંબોધન કરશે